नमस्कार वाला विद्यार्थी भाई बहनों, आपने आज सामायिक मूल्यांकन कसोटी जुलाई 2021 धोरण 3 विषय गुजराती पेपर सॉल्यूशन आप जोईशु। तो विद्यार्थी मित्रों, आप हमें जोईशु तो पहलो प्रश्न है, नीचेना शब्दों मूड़ाक्षर उपयोग कर शब्द बनाओ। तो उदाहरण है फो, तो आप लखियो फोरम। हवे मैं विद्यार्थी मित्रों बबे शब्दों बनाया है, जुओ का लख्यो छे तो काबर पण लखी शको, कागर पण। तमारे जो कोई बीजो शब्द लखो होय तो लखी शको। बी एटले बीक, बीमार, बिलाड़ी, केटलाय बधा शब्दों छे। खूब तो खूब, खुशबू, ए बधा प्रश्नों एवा शब्दों तमे बनावी शको। मे तो मेघनाथ, मेरु। प्र तो प्रणाम, प्रलय। आ प्रमाणे तमारे जो बीजा शब्दों बनावा होय तो बनावी शको। हवे शब्द आप्यो छे, शब्दना उपरथी तमारे वाक्य बनावानो छे। तो पहलो शब्द छे रुपया। आपणे उदाहरण छे तो राजा रविवारे रजा होय छे। रुपया बैंकमां लोको रुपियानी लेवड़ देवड़ करे छे। अथवा एम लखो तो मारी पासे 10 रुपया छे। एम कोईपण वाक्य तमे बनावी शको। वरसाद, चोमासामां वरसाद पड़े छे। अजवाळो, बल्ब चालू करता अजवाळू थाय छे। तमे ए पण लखो सूर्योदय थतो अजवाळू थाय छे। एम पण लखो टॉर्च चालू करता अंधारामां अजवाळू फैलाय छे। आ प्रमाणे पण लखी शको। नास्तो, लोक सवारे लोको नास्तो करे छे। अथवा तो तमे एम पण लखी शको अमे निशाळे जता पहेला नास्तो करीए छीए। હવે આગળ આવશે મોબાઈલ। તો મોબાઈલમાં આવશે મોબાઈલ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે। અથવા તો એમ પણ લખી શકો લોકો મોબાઈલનો ખૂબ જ ઉપયોગ કરે છે। આ પ્રમાણે પણ તમે લખી શકો છો। હવે અહીંયા જે પ્રશ્ન નંબર 3 છે કે અહીંયા જે શબ્દો આવ્યા છે જોડાક્ષરવાળા શબ્દોને લખવાના છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, જોડાક્ષરવાળા એટલે કેવા હશે એ બધા શબ્દો લખેલા જુઓ। પુષ્પો, સ્વાગત, પુષ્પગુચ્છ, સ્મિત, સ્વાગત, મચ્છરો, મમ્મી, મસ્તી, રમ્યા, આ બધા જ શબ્દો લખવાના છે તમારે, જે મેં નીચે પણ લખેલા છે। પ્રશ્ન નંબર 3 નો જવાબ લખેલો છે। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોના અર્થ કૌંસમાં શોધીને લખો। તો જુઓ જગ, ઝાડ, સૂરજ, તડકો, જંગલ, માં, માગ, સરિતા। તો બા તો માં, સૂર્ય તો સૂરજ, વન તો જંગલ, વૃક્ષ તો ઝાડ, તાપ તો તડકો। હવે ચિત્ર જોઈને એક એક વાક્ય લખવાનું છે તમારા પ્રશ્નપત્રની અંદર। એક ચિત્ર આપેલા છે અને ચિત્રોના દરેક ચિત્રનો એક એક જવાબ છે। મેં અહીંયા જવાબો જ એકલા લખેલા છે અને નીચે ચિત્રો પણ છે, ચિત્રની સાથે જવાબ પણ છે, બંને લખેલું છે। તો જો વાંદરો કેળું ખાય છે, છોકરી દડાને પગ વડે કિક મારે છે, અથવા તો છોકરી ફૂટબોલ રમે છે, વરસાદ પડે છે, આ ખુરશી છે, આ સમુદ્ર છે, અથવા તો આ દરિયા કિનારો છે। તો આપણે હવે જોઈશું, તો જુઓ પહેલું ચિત્ર છે ને, વાંદરો કેળું ખાય છે, તો તમે અહીંયા લખી શકો વાંદરો કેળું ખાય છે। પછી બીજું જોઈશું તો જુઓ છોકરી ફૂટબોલ રમે છે, તો તમે અહીંયા લખી શકો છોકરી ફૂટબોલ રમે છે, અથવા છોકરી દડાને પગ વડે, છોકરી દડાને પગ વડે કિક મારે છે, એ પણ લખી શકો કિક મારે છે। હવે આપણે આગળ જોઈશું તો જુઓ વરસાદ પડે છે, વાદળ સાથે શું પડે છે, વરસાદ, તો અહીંયા લખી શકો વરસાદ પડે છે,
હવે ખુરશી તો તમે લખી શકો આ ખુરશી છે અને જુઓ આ સમુદ્ર છે તો લખી શકો આ દરિયા કિનારો છે અથવા આ સમુદ્ર છે આ પ્રમાણે પણ તમે લખી શકો જો એ ફરી પ્રશ્નનો જવાબ આપેલા છે जो विद्यार्थी मित्रों तमने मारा वीडियो पसंद आया हो तो लाइक करो शेयर करो ने सब्सक्राइब करो। थैंक यू।